नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकुंज कटेसिया, सर्वोपरि स्कूल यूट्यूब चैनल अंदर आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, अपने छेला भागनी अंदर स्थल श्रेष्ठ समीकरण स्वाध्याय जेमा अपने स्वाध्याय 2.5 दाखलो पहेलो जोयो हतो। तो जेनी अंदर आपणे एम चर्चा करी हती के आखा समीकरण अंदर एक थी वधारे चल आपेला होय, जेने आपणे कोई एक तरफ भेगा करता हता अने पछी एनु आपणे सादुरूप आपता हता। एटले मतलब के कहेवानो एनो आधार एवो हतो के एक थी वधारे चल आपेला होय त्यारे आपणे दाखलाने कई रीतना फॉलो करवो, एटले के दाखलाने गणवो, तो एनी आपणे चर्चा करी हती। तो हवे आपणे एवी ज रीतना बीजा आगळ एना ज उदाहरणो जोईए। तो जेमा दाखला नंबर छे 7। હવે 7મો દાખલામાં જોઈએ તો રકમ આમ છે 3 - 3 - 5 - 2p + 1। હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલાઓની અંદર તમે જોઈ શકો છો કે બરાબરની સમતાની નિશાનીની બંને તરફ આપણને ચલ આપેલા છે, તો સાદુરૂપ આપવાનું છે અને એના ઉકેલ મેળવવાના છે, સમીકરણનો ઉકેલ મેળવવાનો છે। તો અહીંયા કણે આપણે શું કરીશું, પહેલા સૌપ્રથમ તો બંને તરફથી આ કૌંસને દૂર કરીશું। હવે કૌંસ દૂર કરો તો કૌંસની બહારની જે રકમ હોય એ કૌંસને અંદરની રકમને શું થાય, બંનેને ગુણશે। તો અહીંયા કણે 3 છે એ બંનેને ગુણે, 3 × t એટલે 3p, આ ઓછાની નિશાની, 3 × 3 એટલે 3 × 9, આ બરાબર ના બરાબર। હવે એવી જ રીતના અહીંયા કણે આ 5 છે એ અહીંયા આ પહેલા પદને પણ ગુણશે અને બીજા પદને પણ ગુણશે, તો 5 × 2t એટલે 5 × 2 એટલે 2 ચલ પદ અચળ પદ છે એનો ગુણાકાર થઈ જાય, 5 × 10 અને ટી છે એ એમનેમ રહેશે, વધતા ના વધતા 5 × 1 એટલે 5 × 5 બસ। હવે તો વિદ્યાર્થી મિત્રો, તમને સાદુરૂપ આપતા આવડે જ છે, શું કરીશું તો કે જે મોટી રકમ છે, જે ચલ પદ છે એમાં મોટી રકમ છે એને ત્યાં ત્યાં રખાય, બાકી નાની રકમ છે એને સામેની તરફ લઈ જાય। તો આ 10t છે એ મોટા છે 3t કરતા, તો 10t ને ત્યાં ત્યાં રાખીશું, 3t છે એને આપણે સામેની તરફ લઈ જશું। તો આલી બાજુ t સામે ભેગા થશે અને આલી બાજુ જે અચળ પદ હશે એને આપણે સામેની તરફ લઈ આવશું। તો આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે સર આપણે 5 છે ને આ તરફ લઈ આવીએ તો -5 થાય, આ -9 ક્યાં ત્યાં એમ ને, આ બરાબર ના બરાબર, આ 3t હતા એને ઓલી બાજુ લઈ જવાના છે સામેની તરફ, આ 10t છે એને ત્યાં ત્યાં રાખ્યા, હવે આ t છે વધતા છે બરાબર ની સામેની તરફ જાય તો -3t, હવે ઓછે ઓછે વધતા એટલે કે સરવાળો થાય, નિશાની મોટા ભાઈને મૂકવાની, 9 ને 5 = 14, નિશાની મોટા ભાઈ ને એટલે કે માઇનસ બરાબર ના બરાબર, 10 માંથી 3 બાદ કરો તો 7t વધે, હવે ગુણાકાર છે બરાબર ની આ તરફ આવે તો ભાગાકાર થાય તો -14, ભાગાકાર એટલે છેદમાં આવે 7 બરાબર ના બરાબર, ટી ના ટી એમને, તો અહીંયા કણે ભાગાકાર કરો તો 7 × 2 = 14, નિશાની એમને રીએ એટલે ટી બરાબર જવાબ આવે -2। તો આ હતું આપણા માટે સાદુરૂપ, જે એકદમ સાદું અને સરળ જ છે અને આ આપણને ઉકેલ મળી ગયો કે ટી બરાબર -2। આગળ દાખલા નંબર છે 10। હવે અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટની અંદર રકમ આપેલી છે, તો કઈ નહીં એકદમ સાદું અને સરળ જ છે, બંને બાજુ 2 અંક પછી પોઈન્ટ આપેલો છે તો ચિંતા કરવાની જરૂર છે
નહીં. શું કરીશું? તો કે પોઈન્ટ ને દૂર કરી અને છેદમાં જે રકમ આવતી હશે એ લખીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે બે અંક પછી પોઈન્ટ છે. કઈ બાજુથી? જમણી બાજુથી બે અંક પોઈન્ટ છે. પોઈન્ટ દૂર કરો તો છેદમાં કેટલા મૂકીશું? તો ચાર એફ એમને માઇનસ ત્રણ બરાબર. એવી જ રીતના અહીંયા કણે જોઈએ, બે અંક પછી પોઈન્ટ છે જમણી બાજુથી, પોઈન્ટ દૂર કરો પાંચ ના છેદમાં. તો હવે અહીંયા કણે તમે કહી શકો કે સર આ બે મીંડા, તો કે બે મીંડા અહીંયા લખવાની જરૂર છે ને, તોય પણ એને પાંચ જ લખી શકાય. હવે આ દસ એફ એમને માઇનસ નવ. હવે બંને બાજુ તમે અહીંયા જોયું, આના પહેલા ભાગમાં આપણે જોયું હતું કે બંને બાજુ જો રકમ સરખી હોય છેદમાં હોય તો છેદમાં હોય, જો અંશમાં હોય તો અંશમાં હોય, તો એ બંને રકમ સીધે સીધી શું થાય? તો કે ઉડી જાય. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા છેદમાં સો છે, એવી જ રીતના અહીંયા પણ છેદમાં સો છે. તો આ સો સો તો શું થઈ જાય? ઉડી જાય. બસ હવે વધ્યા પચીસ, ચાર એફ માઇનસ ત્રણ બરાબર પાંચ, કૌંસમાં દસ એફ માઇનસ નવ. હવે તો શું કરીશું? કઈ નહીં, આ વિદ્યાર્થી મિત્રો આ જે રકમ છે એને અંદરની તરફ બંને બાજુ ગુણી દઈએ. તો પચીસ ચોકુ સો એફ માઇનસ પચીસ તરી પંચોતેર આ બરાબર ના બરાબર. હવે પાંચ ની અંદર ગુણો, તો પાંચ ગુણ્યા દસ એટલે દસ પંચાને પચાસ, એફ માઇનસ ના માઇનસ પાંચ ગુણ્યા નવ એટલે પાંચ નવાને પિસ્તાલીસ. હવે એફ ને એક તરફ ભેગો કરો, તો સો એફ એને અહીંયા અહીંયા રાખીએ, આ પચાસ એફ ને આલી બાજુ લઈ આવો, વધતા છે તો ઓછા પચાસ એફ બરાબર ના બરાબર. આ માઇનસ પંચોતેર છે, આલી બાજુ જાય તો પ્લસ પંચોતેર એટલે પ્લસ ને પહેલા લખીએ અને માઇનસ પિસ્તાલીસ ને અહીંયા અહીંયા રાખીએ. બાદબાકી કરો તો જવાબ આવે સો માંથી પચાસ જાય તો પચાસ એફ બરાબર ના બરાબર. હવે અહીંયા તમે બાદબાકી કરશો તો જવાબ આવશે ત્રીસ, જવાબ આવશે ત્રીસ. હવે એફ એને યાન્ય રાખીએ બરાબર ના બરાબર. આ ત્રીસ ના છેદમાં પચાસ થાય, તો શું કરશું? તો કે કઈ નહીં, મીંડું મીંડું ઉડાવી દો બરાબર ત્રણ ના છેદમાં પાંચ. મતલબ કે એફ બરાબર જવાબ આવશે ત્રણ ના છેદમાં પાંચ. તો એકદમ સાદો અને સરળ, તમે ખાલી શું જોઈને, તો કે અહીંયા જે પોઈન્ટ આપેલા છે એ જોઈને મૂંઝાઈ જાઓ. તો કોઈ પણ જાતની મૂંઝાવવાની જરૂર છે નહીં. શું કરવાનું? માત્ર એ જે પોઈન્ટ છે એને દૂર કરો, છેદમાં જે આવતા હોય રકમ મૂકી દો અને સાદુરૂપ આપો, તો દાખલો એકદમ સરળ બની જાય છે. તો આ હતો આપણા માટે દાખલા નંબર દસ. હવે વિદ્યાર્થી મિત્રો આના સિવાયના જે દાખલા નંબર આઠ અને નવ આપેલા છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાનો રહે છે, જે એકદમ સાદા અને સરળ જ છે અને આ જ રીતના એ દાખલા આપેલા છે. તો સાથે સાથે અહીંયા આપણું સ્વાધ્યાય 2.5 છે એ પણ પૂર્ણ થાય છે અને હવે આપણે આગળ ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 2.6 ની. સ્વાધ્યાય 2.6 ની જે છેલ્લું સ્વાધ્યાય છે અને એનાથી આગળ વધીએ અને આપણે આપણું સ્વાધ્યાય બે, જેનું નામ છે એકચલ સુરેખ સમીકરણ, જેની આપણે પૂર્ણાહુતિ કરીશું. નીચે આપેલા સમીકરણો શું કરવાના છે? ઉકેલવાના સીધા. આપણે શું કરવાનું છે? નીચે આપેલા સમીકરણોને ઉકેલવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ એકદમ સરળ જ છે. શું કરવાનું છે? કઈ નહીં, આપેલી જે રકમ છે એમાં સાદુરૂપ જ આપવાનું છે. તો જુઓ પેલો દાખલો નથી ગણાવતો, સીધો બીજો દાખલો કરાવું છું. નવ એક છેદમાં સાત ઓછા છ એક બરાબર પંદર, આવું આપેલું છે. હવે આ જે પંદર છે છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? છેવટે એક તો હોય જ. હવે કઈ નહીં, સીધો ચોકડી ગુણાકારની રીત
ચોકડી ગુણાકારની રીત એટલે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, આ જે એક છે એનો ગુણાકાર અહીંયા 9x સાથે અને 15 છે એનો ગુણાકાર આલી બાજુના જે 7 -6x છે એની સાથે, એટલે કે આ x છે એ આ બાજુ આવે તો 9 ગુણ્યા 9x એને ગુણ્યા 1 થાય, અને આ બરાબરના બરાબર આ 15 ના 15 ચેન્તા રાખીએ, હવે આ બરાબરની આ બાજુ જાય ભાગાકારમાં છે એટલે સામેની બાજુ આવે તો ગુણાકારમાં વયો જાય એટલે કૌંસમાં 7 -6x, શું કર્યા આ 7 -6x બરાબરની સામેની બાજુ લઈ જાય આખી આખી રકમને, તો આ ભાગાકારમાં હતા સામેની બાજુ જાય તો ગુણાકારમાં આવી ગયા 15 ને ચેન્તા રાખ્યા, બસ હવે તો એકદમ સરળ, આ 9x ના 9x બરાબર 15 નો આ બંને સાથે ગુણાકાર કરવાનો, અંદરની જે રકમ છે 15 સત્તા 105 15 6 90 ગુણ્યા 1, હવે 90 છે 90x છે એ મોટા કે બાદબાકી છે, બરાબરની આવી બાજુ લઈ આવો તો વધતા એટલે કે અહીંયા 9x હતા અને વધતા 90x બરાબર 105, સરવાળો કરો 99x બરાબર 105, તો x બરાબર 105 ના છેદમાં 99, હવે 3-3 વડે ભાંગી શકાય છે બેને તો ભાંગવાના, તો અહીંયા કણે જવાબ આવશે 35 અને અહીંયા 33, તો છેલ્લે જે જવાબ આવ્યો એ x બરાબર હા આપણો જવાબ છે 35 ના છેદમાં 33 છે આપણો જવાબ છે, તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો દાખલા નંબર કેટલામો છે તો કે બીજો, હવે આવી જ રીતના એનો પેલો દાખલો છે એમાં પણ એવું જ કે જે બે છે ખાલી અહીંયા ગણે બે આપેલા છે તો બે ના છેદમાં 1, પછી શું કરવાનું તો કે આ રકમને સામેની તરફ લઈ જાઓ અહીંયા જે રકમ હોય એને આ બાજુ લઈ જાઓ એટલે ગુણાકારમાં સીધા થઈ જાય અને એકદમ સાદી અને સરળ આવી સાદી રીત થઈ જાય છે, પછી એવી જ રીતના ત્રીજો દાખલો છે એમાં 4 ના છેદમાં 9 આપ્યા છે તો એમાં પણ એમ 9 ને સામેની તરફ અને નીચેની રકમ છે ને સામેની તરફ લઈ જાઓ એટલે એ પણ સરળ થઈ જાય, પછી ચોથો દાખલો છે એ પણ સાદો અને સરળ જ છે, અને જોઈએ આપણે પાંચમો દાખલો, હવે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જેમ ચોકડી ગુણાકાર કરતા હતા 3 ને આ બાજુ લઈ આવો અને y વત્તા 2 છે એને આ તરફ લઈ જઈએ તો અહીંયા કણે 3 કૌંસમાં 7y વધતા 4 કૌંસ પૂરો આ બરાબરના બરાબર, હવે y વત્તા 2 છે સામેની તરફ લઈ જાઓ આ માઇનસ 4 એને ત્યાં ત્યાં રાખ્યા છે, હવે આ સામેની બાજુ ભાગાકારમાં છે તો ગુણાકારમાં એટલે y વધતા 2, હવે તો એકદમ સાદું છે અંદર કૌંસને ગુણાકાર કરો કૌંસ છૂટો પાય એટલે કૌંસની બહાર જે રકમ હોય અંદરની બાજુ બાજુ ગુણે, તો 3 × 7 = 21y 3 × 4 = 12 બરાબરના બરાબર આ માઇનસ છે તો 4y એટલે શું થાય 4 નો y સાથે ગુણાકાર એટલે -4y, હવે ઓછે વધતે ઓછા 4 × 8 આ 21y એને અહીંયા અહીંયા રાખીએ -4y ને આની બાજુ લઈ આવો +4y થાય, આ પ્લસ છે બરાબરની સામેની બાજુ જાય તો -12 અને આ -8, સરવાળો કરો એટલે આનો થઈ જાય 25y બરાબર આમાં સરવાળો કરો એટલે જવાબ આવ્યો -20, y બરાબર -20 આ 25 છેદમાં આવે બરાબરની આની બાજુ આવે એટલે છેદમાં, તો y બરાબર આ છેદમાં 5 કે 5 × 24 પછી એટલે 5 5 ગયા આ માઇનસ ના માઇનસ એમ ને 4 ના છેદમાં 5, તો આ આપણો જવાબ y બરાબર -4 ના છેદમાં 5, એકદમ સાદો અને સરળ જ દાખલો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ જે દાખલા હતા એ તમારે બાકીના જે દાખલા છે 3 દાખલા એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાના રહે છે, હવે દાખલો 6
વિદ્યાર્થી મિત્રો દાખલો છ જે અત્યાર સુધીમાં આપણી જે કોયડા ઉકેલની રીત ભણી ગયા છીએ એ કોયડા ઉકેલની રીત દરેક વિદ્યાર્થીએ એ રીતથી દાખલા નંબર છ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાનો છે અને સાતમો દાખલો જે છે એ સાતમા દાખલામાં હું તમને માત્ર ને માત્ર સમીકરણ મેળવી દઉં છું બાકીનો દાખલો તમારે જાતે ગણવાનો છે એક અપૂર્ણાંકનો છેદ તેના અંક કરતા આઠ વધારે છે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ધારવાનું શું હોય તો કે આપણે અંશ અને છેદ વધારે અને ઘટાડે કીધા એટલે આપણે અંશ અને છેદ ધારીશું તો આપણે જે નાનું હોય એ ધારી લેવાનું તો જોઈએ આપણે છેદ કેટલો છે તો કે અંશ કરતા વધારે છે એટલે કે નાનું કોણ તો કે અંશ તો આપણે ધારી લઈશું ધારો કે અપૂર્ણાંકનો અંશ કેટલો છે એક છે તેથી અને છેદ કેવો છે અંશ કરતા આઠ વધારે છે તો છેદ બરાબર કેટલો થાય તો કે અંશ કરતા આઠ વધારે એટલે એક વધતા આઠ આઠ ઉમેરવા પડે હવે જો તેના અંશમાં હવે જો આપણે અહીંયા જોઈએ તો મૂળ અપૂર્ણાંક આપણને શું મળે તો આપણો મૂળ અપૂર્ણાંક છે અંશમાં અને છેદ તો આપણે આવો અંશ છે અંશ એટલે એક થાયરો અને છેદ એટલે એક વધતા આઠ એટલે આપણો અપૂર્ણાંક થયો એક ના છેદમાં એક વધતા આઠ હવે આપણને એવું કહે છે જો તેના અંશમાં સત્તર ઉમેરવામાં આવે અંશમાં સત્તર ઉમેરો અને છેદમાંથી એક બાદ કરો છેદમાંથી એક બાદ કરતા મળતો નવો અપૂર્ણાંક મળતો નવો અપૂર્ણાંક કેટલો કીધો ત્રણ દૂત્યાંશ ત્રણ ના છેદમાં બે હોય તો એનો મતલબ કેવો શું કીધું આપણને અંશમાં સત્તર ઉમેરો એટલે કે આ અપૂર્ણાંક છે એમાં અંશમાં સત્તર ઉમેરો એટલે એક વધતા સત્તર અંશમાં ઉમેરા અને છેદમાંથી એક બાદ કરવાના શું કરવાના છે એક બાદ કરવાના એટલે એક વધતા આઠ હતો એમાંથી એક બાદ કરવાનો કીધો તો જો આવું કરો તમે તો તમને નવો અપૂર્ણાંક કેટલો મળે છે તો કે ત્રણ ના છેદમાં બે આવો અપૂર્ણાંક મળે છે બરોબર છે હવે આના ઉપરથી તમને શું મળી જવાનું છે તો કે હવે આના ઉપરથી આપણને આપણા અંશ અને છેદ મળી જવાના છે જોઈએ સાદુરૂપ આપો બાદબાકી કરો તો એક વધતા સત્તર આઠ માંથી એક જાય એટલે વધતા સાત બરાબર ત્રણ ના છેદમાં બે હવે ચોકડી ગુણાકાર આ બે આલી બાજુ આવે એટલે બે કૌંસમાં એક વધતા સત્તર અને આ એક વધતા સત્તર એક વધતા સાત સામેની બાજુ જાય ભાગાકારમાં છે તો ગુણાકારમાં ત્રણ સાથે ત્રણ કૌંસમાં એક વધતા સાત આમ ચોકડી ગુણાકાર યાદ રાખવાનો બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે અંદર ગુણાકાર કરો જે સાદુરૂપ આવે એનો તમારે જવાબ આપવાનો છે તો આવી રીતના આપણને શું મળે છે તો કે અહીંયા એક્સ મળે છે અને એક્સ ને તમે અહીંયા મૂકીશો એટલે તમને શું મળી જવાનો તો કે મૂળ અપૂર્ણાંક તમને મળવાનો જે x નો જવાબ આવે એને હજી તમારે ક્યાં મૂકવાનો રહેશે આપણે આ મૂળ અપૂર્ણાંકમાં જેનાથી તમને શું મળવાનો છે આપણો મૂળ અપૂર્ણાંક મળવાનો છે અને આ મારો દાખલો પૂરો થાય આપણો તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે કોયડા ઉકેલની રીત એટલે કે ધારો કેની રીત જોઈ હતી ચલવાળા સમીકરણોની રીત જોયેલી હતી તો આની સાથે જ આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આપણે આ ભાગને જેટલા લેસનના હોમવર્કના દાખલા આપેલા છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાના રહે છે અસ્તુ